નમસ્તે મિત્રો, ગુજરાતી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 3 સામાયિક મૂલ્યાંકન કસોટી વિષય ગુજરાતી છે. તમને 1 કલાકનો સમય આપવામાં આવે છે અને માર્ચ 2021ની કસોટી છે. કુલ ગુણ 25 છે. તો આ એકમ કસોટીનું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન આપણે વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે સોલ્યુશનની. જો પ્રશ્ન 1 છે, જો તમારી સમક્ષ રાખવામાં આવ્યો છે, તો શું છે કે નીચે આપેલા શબ્દો યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવી લખવાનું છે. જે શબ્દો છે એ અડાવડ આપે છે. ઘરે, પહેલું છે ઘરે સફેદ છે ગાય મારા, તો એમાં શું થાય, મારા ઘરે સફેદ ગાય છે એમ આવશે. બીજું બરાબર છે. બીજું, ભર્યું ઘેટાનું બટકું સિંહે, તો સિંહે ઘેટાને બટકું ભર્યું, એ જે જવાબ આવશે. બીજું, માળો છે સુરક્ષિત પક્ષીઓ બાંધવા શોધે જગ્યા, તો શું આવશે, પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ચોથું, પ્રતિબિંબ બતકે પોતાનું પાણીમાં જોયું કદરૂપા, તો શું કહે છે, કદરૂપા બતકે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું. પાંચમું જોઈએ, તોફાન બહુ હનુમાનનું ગમ્યું કયું તમને, પ્રશ્નાચિહ્ન છે, તો શું આવશે, તમને હનુમાનનું કયું તોફાન બહુ ગમ્યું, તો પ્રશ્નચિહ્ન પાછળ મૂકવો પડશે. બરાબર છે. આ તો પ્રશ્ન પહેલાંનો જવાબ. જે બીજો, કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી વાક્યો જોડવાના છે. તો જો શું હશે, ઉદાહરણ આપ્યું છે કે મારાથી હવે નહીં દોડાય, હું તાકી ગઈ છું. બે આપ્યા છે, પણ અને કારણ કે, તો શું આવશે, તો જવાબ શું છે, જો કે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. અહીં આમાંથી શું લીધું કારણ કે, તો અહીં આપણે હવે જોઈએ કે શું આવશે જવાબમાં. જો પહેલાંમાં જુઓ, પહેલું, માતાને રસોઈ બનાવવાની હતી, બાળકને તો માતા સાથે રમવું હતું, પણ કે, બેમાં શું આવશે, તો શું આવશે, માતાને રસોઈ બનાવવાની હતી પણ, અહીંયા શું આવશે, આપણે પણ લઈએ, પણ બાળકને તો માતા સાથે રમવું હતું. બરાબર, ત્યાં આવશે પણ આવશે. બરાબર, તો પહેલાંમાં પણ આવશે. બીજું, મને તો ખબર પણ નથી એ શાળાએ આવવાનું નથી, અથવા કે, તો શું આવશે, મને તો ખબર પણ નથી કે એ શાળાએ આવવાનું નથી, તો અહીંયા શું આવશે, તો અહીંયા આવશે મિત્રો કે. આગળ, શ્રેયા ખંજરી વગાડે છે, શ્રેયા ભજન ગાય છે. શ્રેયા ખંજરી વગાડે છે અને શ્રેયા ભજન ગાય છે, એ આગળ અને આવશે. બરાબર છે. ચોથું, અનિલ ઝાડ પરથી પડી ગયો તેને વાગ્યું નહીં, તો શું આવશે, અનિલ ઝાડ પરથી પડી ગયો છતો તેને વાગ્યો નહીં, તો છતો આવશે. બરાબર છે. પાંચમું, હું શાળાએ જાઉં છું શાળા શરૂ થઈ ગઈ છે, હું શાળાએ જાઉં છું કારણ કે શાળા શરૂ થઈ ગઈ છે, તો આ રીતે જવાબ આવશે. બરાબર છે. હવે જે ત્રીજો પ્રશ્ન, નીચેના આપેલા કોષ્ટકમાંથી જવાબ શોધીને લખો. જવાબ જો, અહીંયા મેં લખી દીધા છે, લીમડો, બાવળ, આસોપાલો, વડે ને નારિયેળી, તો અહીંયા જો અમે દોર્યા પણ છે, જુઓ, લીમડો, આસોપાલો, નારિયેળી, બાવળ અને વડ, આ શેના છે, જો અહીંયા તમારે જવાબ અમે લખી દેજો, તો શું આવશે કે મારા ફળને શું કહે છે, તો લીમડો, આપણે લીમડો ત્યાં આગળ જોયું. અહીંયા મારો દાંતળનો ઉપયોગ કરો છો, તો શું આવશે, બાવળ. બાવળ પણ આપણે જોયું. સારા પ્રસંગે મારા પાનના તોરણ બધે, તો શું આવશે, આસોપાલો, એ પણ આપણે જોયું. પક્ષીઓ મારા ટેટા ખાવા આવે છે, તો એ શું કહેવાય, વડ. હું દરિયા કિનારે ઊંચું ઝાડ છું, શું આવશે, નારિયેળી. બરાબર છે. તો અહીંયા આપણે એ બધા જોયા છે. બરાબર છે. લીમડો, બાવળ, આસોપાલો, વડ અને નારિયેળી, તો આમાં તમારે શોધીને જવાબ આપવાના છે. બરાબર છે. દરેકને દરેક તમારે શોધીને લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન ચોથો. જો, નીચે આપેલા વાક્યો આવતીકાલ, ગઈકાલ કે આજના છે તે ઓળખવાના છે. ઉદાહરણ આપી, હેતવ ક્રિકેટ રમે છે, રમવાની ક્રિયા ચાલુ છે, તો શું કહેવાય, આજ, તો આજનું કહેવાય. તો અહીંયા જો ઉદાહરણ આપે છે, તુલસી ગીત ગાશે, હજી ગાવાનું બાકી છે, તો શું આવશે, આવતીકાલ થશે. બીજું, વિરાટે બૂટ પહેર્યા, અભી હાલ પહેર્યા, એટલે કે આજનું છે. શીતલ કસુડીને જવાબ લખે છે, લખી રહી છે, તો શું આવશે, આજનું છે. દાદા પુસ્તક વાંચતા હતા, એટલે કે વાંચી રહ્યા હતા, વાંચતા હતા, તો શું આવશે, ગઈકાલે આવશે. અને મમ્મી પાણીપુરી બનાવવાની છે, હજી બનાવવાની બાકી છે, તો શું આવશે, આવતીકાલ. જોઈએ પ્રશ્ન પાંચમો, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાજી પૂર્વાંશ, કયા કયા શબ્દો આપે છે, સ્વસ્થતા, શ્વાસ, વિશ્વાસ, સ્વાસ્થ્ય અને પ્રશ્ન, તો શું આવશે, જુઓ, પ્રવીણને એના શિક્ષક ઉપર ખૂબ શું છે, વિશ્વાસ છે. કીડીએ હાથીને શું કર્યું, તો પ્રશ્ન પૂછશો. ખાજી ગયા રાખવાથી બીમારી દૂર થાય, તો સ્વસ્થતા રાખવાથી બીમારી દૂર થાય છે. આપણે નાક વડે શું કરીએ છીએ, શ્વાસ લઈએ છીએ, લેવો જોઈએ. અને પાંચમું, સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી છે. તો આથી આપણે પેપર સોલ્યુશન પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર.